ભગવાન, અમે તો એવા કયા પાપ કર્યા હશે કે અમારે ભાઈ નથી. આમાં આંખો ફાડી ફાડીને શું જોઈએ છે? તારે તો ભાઈ નથી, જા અહીંથી. ક્યાંક મારા ભાઈની ભરકી છે. ના બેન, ના 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 બેન, આવું ના બોલાય. આ તો મા-બાપ વગરની દુખિયારી બેન છે. ઘણી ખામમાં ભાતીજી મહારાજ ને. હે ભાતીજી મહારાજ, નાનપણમાં જ અમારા બાબા અમને બંને નોંધારા મેળીને ચાલી ગયા. ત્યારથી ત્યાં સુધી અમે તમારી દેરી આવીને માથું ટેકવી છીએ અને ખેલ તમાશો કરીને પેટીઓ રડીએ છીએ. અમારું કોઈ નથી, તમે જ અમારા મા બાપ છો. સૌ જીવોનું કલ્યાણ કરજો. જય ભારતીજી મહારાજ. રાજા, આજે તો મેં બે ફટાકા જોયા છે. કેવી છે? અરે નાગિન જેવી છે. એની આંખો કેવી છે? મસ્ત છે. ચાલ અરે માનસિંહ જોશે ને તો ખુશ થઈ જશે. અરે માનસિંહ જોશે ત્યારે જોશે. પેલા મને thank you.
મને તો પકડીને ભૂખ લાગી છે. ભૂખ તો મને પણ લાગી છે, પણ કઈ વાંધો નહીં, હું હમણાં જ રોટલા બનાવી. ના હો, આજે તો હું રોટલા ઘડીશ ને મારી બેનને જમાડીશ. ના હો, તો બહુ થાકી ગઈ હોઈશ, અને આમે મારી લાડલી જે ઘરમાં જશે એ ઘરના રોટલા તો બનાવવા પડશે ને. ના, પહેલા તો હું મારી બેનના લગ્ન કરીશ ને એના પછી બંનેને પોતાના હાથે જમાડીશ. હવે બહુ ચીબાલી થયા વગર જઈને દૂધ લઈ આવ, ત્યાં સુધી હું રોટલા ઘડી નાખું છું. લે જા. અરે જા ને, ઉઠ ઉઠ. અરે આવો રાજા, આવો લાખા. કેમ તમારો કઈ મોડા પડી ગયા છે ને? આજે ખાલી હાથે? છેલ્લા કેટલાય વખત થી મારો ઢોલિયો સૂનો પડ્યો છે. એને સજાવવા માટે તો શણગાર ઓછા પડે. શણગાર ઓછા પડે એવી તો કઈ છોકરી છે? આથી તો ખેલ તમાશા વાળી. ખેલ તમાશા વાળી? શું વાત કરો છો માનસી? એની કમળ જેવી આંખો, હરણી જેવી ચાળ અને ભરપૂર જોબંતી છલકાતી નમણી નાળ. દાણા તો નાખ્યા પણ કબૂતરીએ ખાધા નહીં.
અરે રાજા, તે ખોટી જગ્યાએ વગાડ્યા વાજા. અરે આવી ખેલ તમાશા વાળી છોકરીઓને દાણા ન નંખાય, એને તો નાણા નંખાય. નાણા નાણા એ નાખ્યા હતા, પણ એનો ફફડાટ જ બહુ. ફફડાટ બહુ? આ દિન સુધી તું ક્યારેય ખાલી હાથે પાછો આવ્યો નથી. તારા જેવો રૂડો રૂપારો છોકરો આવી ખેલ તમાશા વાળી છોકરીના કામમાં નિષ્ફળ જાય. જો રાજા સમજી લે, બળથી બળવો થાય, કળિયુગમાં તો કળથી કામ લેવાય. બિલાડીએ પગમાં ગાદી રાખી છે, ઝાંઝર પહેરીને નાચવા માટે નહીં, એની પાસેથી થોડું શીખ. જા ઉપાડી લાવે ને. જાઉં છું માનસી, અને એને ઉપાડીને લઈ આવું છું. લાખા આવ, આપણે ઢોલિયામાં શણગાર સજાવીએ. ભીમા કાકા કેમ છો? અરે આવ બેટા, આવ આવ, લો દૂધ આપો. કેટલું દૂધ આપો? આજે તો બસ પાછળ જ આપ. કેમ પાછે? બસ આજે એટલી જ ઈચ્છા છે. પૈસા નથી? શું? ના એવું કઈ નથી. અરે તારો ભીમો કાકો બેઠો છે, પૈસાની શું કામ ફિકર કરે છે? લઈ જા દૂધ તું તારે, પૈસાની ફિકર ના કરતી. અરે લઈ જા, લઈ જા કાકા. આવજો આવજો. માં ખોડિયા તારી લાજ રાખે. મારી રાણી, તારા રૂપ નો સૂરજ હાથ પે એ પેલા જવાની ની મોજ માણી લે. હા, તારું જીવન હું ખુશીઓથી ભરી દઈશ. તે દિવસે કદાચ બધાની સામે પૈસા નહીં લીધા હોય. આજે સુમમાં પૈસા લઈ રહ્યા. જાજા મોટો પૈસા વાળો, હું કઈ રસ્તાની ભૂલ નથી કે તારા પગલામાં અટવાઈ જાઉં. હું તને ક્યાં મારા પગલામાં અટવાનું કહું છું મારી જાન? હું તો તને મારા દિલમાં રમાડવાની વાત કરું છું. અરે જાજા લપટ, તે દાડાની વાત ભૂલી ગયો? અરે એ વાત ને વધારવા માટે આવ્યો છું. હા અરે છો. ઓ સાહેબ સાહેબ સાહેબ, અને પકડો. સાહેબ 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 સાહેબ. એ છોડી. અરે હા સાહેબ, ક્યાં છે? મર ગયા છે. કોઈ ડ્યુટી પર આવતું જ નથી. શું કામ છે? અરે આ ગામમાં ધોળે દિવસે ગુંડા મવાલીઓ છોકરીઓની છેડતી કરે છે, અને શું આ પોલીસ ખાતે ઊંઘે છે? એ છોકરી, પોલીસ ખાતો ઊંઘતો નથી, લોકોની સેવા કરવા માટે ખડે પગે હાજર હોય છે. લોકોની કે પેલા ગુંડા મવાલીઓની? શરમ. એટલે બોલ, તારી શું ફરિયાદ છે? કોણે તારી છેડતી કરી? રાજા નામના એક હલકટે મારી છેડતી કરી છે. તમે હમણાં ને હમણાં એને પકડીને પૂરી દો. ચાલો. પણ એમ કોઈને પકડી ન લવાય, પહેલા હું એની તપાસ કરીશ, અને એ ગુનેગાર સાબિત થશે તો એને જરૂર સજા કરીશ. સાબિત થશે તો? તો શું જુઠ્ઠું બોલું છું? જો છોકરી, કાનૂન હંમેશા સબૂત માંગે છે, અને સાબિતી વગર અમે કાંઈ નહીં કરી શકીએ, છતાંય મારાથી બનતી કોશિશ કરીશ. ઠીક છે, હું તમારી કોશિશની વાટ જોઈશ. સાહેબ તો ગઈ. પોપટ. જી સાહેબ. આ રાજા કોણ છે? રાજા? અરે સાહેબ, રાજાની સાથે આની પ્રજા પણ છે. પ્રજા એટલે? પ્રજા એટલે આ લાખુભાઈ મટકા કિંગ, જેને લોકો લાકાના નામથી ઓળખે છે, અને આ ગામના ઠાકોર માનસી. અરે સાહેબ, ઓલો રાજા છે ને, ઈ તો શરાબ અને સુંદરીઓનો ભારે શોખીન છે. આ ત્રિપુટીથી આખું ગામ થરથર કાપે છે. પણ તું શા માટે કાપે છે? અરે સાહેબ, કાપવું જ પડે, પાતા ભારે માણસ છે. જા ઠાકોર માનસિંગ ને બોલાય. ઠાકોર માનસિંહ? અને હું? હા તારે જ જવું પડશે. હા જાઉં છું સાહેબ. લખા, ક્યાંક રાજુએ પોતાનું વાજુ તો નહીં બગાડ્યું હોય? હજુ સુધી આવ્યો નહીં, મને શંકા લાગે છે. કોણ છે? કોણ છે ઠાકોર સાહેબ? કોણ છે? અરે કોણ છે? ઠાકોર ને બૂમ પાડનાર કોણ આવ્યો? આ પિંજરામાંથી પોપટલાલ બહાર આવી ગયા?
લાવ દારો પીશો લલાજ હવાલદાર ને અને એ પણ ડ્યુટી પર નહીં નહીં તમને ચેતવાનો છું મને ચેતવનાર મનસ્થી કેવી દશા થાય તારે ખબર છે લખા જરા બતાવ સમજી ગયો પપ્પાલાલ પાકો ફોમડી ગઈ તમારી હવે જરા નીચે ઉતરો બોલે સરસ છે બોલો શું સમાચાર લાવ્યા છો ઠાકોર સાહેબ આ પેલી ખેલ તમાશા કરવા વાળી ચંદા ખરી ને ચંદા એને રાજા સાહેબ ની વિરુદ્ધ માં ફરિયાદી નોંધાવી છે અને અમારા જે નવા સાહેબ આવ્યા છે ને એ બહુ કડક છે એ કડક સાહેબ છે એમનું નામ શું છે સુરજ તો એ સુરજ સાહેબ ને કહેજો કે તમારો સૂર્યાસ્ત માં વાર નહીં લાગે જાઓ જઈને કહો એમને સુરજ તારો સૂર્યાસ્ત કરવો જ પડશે રાણી સાહેબ મેં તમને પહેલાથી ચેતવ્યા હતા કે ચેક પોસ્ટ પર આપણે કડક નજર રાખવાની છે છતાં એ ગાડી નીકળી ગઈ એમાં આપણે પોલીસ ડિપાર્ટમેન્ટનું નાક કપાઈ જાય છે નમસ્કાર સુરજ સાહેબ કોણ છો તમે રજા વગર કેમ બેસી ગયા આ પોલીસ સ્ટેશન છે કાય તમારો ઘર નથી ભલે હવે હું બેસી શકું છું બેસો હું ઠાકોર માનસિંહ શું ફરિયાદ છે તમારી ફરિયાદ તો એવી છે કે ફરી ફરીની યાદ તમને એટલા માટે કરાવવું પડે છે કે આ વિસ્તારમાં તમે બહુ કડક છો તો થોડું ઘણું માનસીનું માન છો તો આપણા બંનેનો રસ્તો સરળ નીકળી જશે એટલે તમે શું કહેવા માંગો છો મને લાલચ આપવા માંગો છો નહીં 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 ચાલે જાઓ અહીંથી હું તો સુરત નારાયણને અર્ઘ્ય આપવા માંગુ છું ઠાકોર સાહેબ જાઓ અહીંથી અને ફરી વખત આવી ભૂલ નહીં કરતા માનસિંહ નું કહ્યું જો સુરજ નહીં માને તો સૂર્યાસ્ત થતા વાર નહીં લાગે એટલું યાદ રાખજો આ સૂરજ ને મનાવવા માટે તમારે સાત જન્મ લેવા પડશે માનસિંહ સાહેબ એ ઇન્સ્પેક્ટર ના બચ્ચે ને કાન ખજો નહીં જેમ કચડી ના નાખું તો મારું નામ માનસિંહ નહીં બાપુ જો તમે કહેતા હો તો એને કાલ સવાર નો સુરજ નહીં જોવા દઉં આજે તો એની ખોજ બોલાવી દઉં તો પછી આજે જેને પતાવી દો એ સુરજ નો અસ્ત લાવી દો ધોબી જાવ ઇન્સ્પેક્ટર શું વાત છે મને ખબર નથી પણ જોઈ લઈશ એમને કેમ સાહેબ આજે તમારી પાસે સાબિતી નથી એટલે તમે પણ લાચાર છો નહીં કામ અધરું મૂકીને તમે અહીંયા આવ્યા શ્રમ ના આવી તમને બાપુ શું કરતા અમે પેલી ચંદા વચમાં આવી ગઈ ચંદા
એ ચંદાને પણ હું જોઈ લઈશ. હા તારે હમણાં ને હમણાં 1000 રૂપિયા ચૂકવવા પડશે, નહી તો આ મકાન ખાલી કરવું પડશે, સમજી? શાના 1000 રૂપિયા? તારો બાપ મરી ગયો ત્યાર પેલા લઈ ગયો તો 1000 રૂપિયા ઉછીના, આજ સુધી 1500 રૂપિયા વ્યાજ થયું છે. જો આ રહ્યું અંગૂઠા નું નિશાન તો જા અમારા બાપ પાસે. એટલે શું તું રૂપિયા આપવાની ના પાડે છે? જોજે ને હું ગામ આખા ને ભેગું કરીને આજે ને આજે તારું મકાન ખાલી કરાવી, સમજી? એ શેઠ, આ દુનિયામાં કાયદો મરી નથી ગયો, હમણાં ને હમણાં સાચા ખોટા ને પારખા થઈ જશે. ચાલ મારી સાથે થાણે. મરી ગયો રે, બચાવી લો મને. તું છે આ બધું નાટક? અરે નાટક તો આ શેઠ કરે છે. આજે 20 વર્ષ પછી મારા બાપ ના નામે રૂપિયા લેણા છે કહીને અમને હેરાન કરવા માંગે છે. તું સાચી છે આ વાત? નહીં સાહેબ, વાત એમ છે ને કે એ શું ઝટકે, નહીં તો એક દંડો પડશે ને સાહેબ નો. શું વાત છે શેઠજી, જે હોય સાચો સાચો કહી દો, કાનૂન ના હાથ બહુ લાંબા હોય છે. લાવો આ ચોપડો મને આપો. નહીં સાહેબ, આ ચોપડો હું નહીં આપી શકું. નહીં આપો સાહેબ? મનસિંહ બાપુએ મને મારવાની ધમકી આપી હતી એટલે આ બધું કર્યું હતું. મનસિંહ, ચાલો જાઓ, જોઈ લેજે ને. ભગવાન તમારું ભલું કરે સાહેબ, હવે હું જાઉં. ચંદા, આ હું તો મૂકી દઉં. ના ના સાહેબ. આવ ને આવ. ભલે. તમારા ઘરમાં બીજો કોણ કોણ છે? હું અને મારી બેન બે જ જણા છીએ. કોઈ ભાઈ? સાહેબ, આ ભાવમાં તો ભગવાને ભાઈનું શું ખાતું નથી, નહીં તો આમ ગામે ગામ ફરી ખેલ તમાશો કરી પેઠીઓ ના રળવું પડત. તમારા ઘરમાં કોણ કોણ છે? હું અને મારી માં, બસ બીજો કોઈ નથી. બે જ જણા? માં જાટ ખાવાનું લાવ, બહુ ભૂખ લાગી છે. તને તો ઘરમાં આવતાની સાથે જ પેટમાં લાય બળે છે, પણ કોઈ બી પરવા કરી છે માની કે માં હવે બુઢી થઈ કે રોટલા ઘડવા વાળી લઈ આવીએ? અરે સમય આવે એ પણ આવી જશે માં. આવી જશે આવી જશે, સાંભળીને મારા કાન પાકી ગયા. ન જાણે કોણ હશે ભાગ્યશાળી. અરે ચંદા, તું આટલી બધી તૈયાર થઈને ક્યાં જાય છે? ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા. આજે નાગપંચમી છે ને, એમની પાસે ભરથાર માંગવા જાઉં છું. કોનો ભરથાર? તારો. મારો? અરે પહેલા તને પરણાવીને પછી હું પરણીશ. એમ જોઈએ છે? પહેલા તું પરણે છે કે હું પરણું છું? અરે પહેલા મોટીનો વારો પછી નાનીનો વારો, સમજી? ચાલ હવે. સાંભળો બેન, તમે મને બેન કહી દીધા? હા બેન, આજે જો તમે મને ન બચાવ્યો હોત તો કદાચ મૃત્યુ લોક જવાની મારી મનોકામના અધૂરી થઈ ગઈ હોત. હું કઈ સમજી નહીં દીધા બેન. હું આ મૃત્યુ લોક નું માનવી નથી,
હું તો નાગલોકમાં વસનારો નાગેન્દ્ર છું. નાગેન્દ્ર? નાગેન્દ્ર? હા, ધારું ત્યારે માનવ રૂપ ધારણ કરી શકું છું. બેના, આજથી તમે બંને મારી મળી જાય જેવી બહેનો અને હું તમારો વીરો. પણ બોલતા કેમ અટકી ગયા વીરા? જો તમે આ વાત મૃત્યુલોકના કોઈ બીજા માનવીને કહેશો કે તમારો વીરો નાગ છે, તો આ તમારો વીરો બીજા દિવસનો સૂરજ નહીં ભાળી શકે. નહીં વીરા, નહીં. તને અમારી ઉંમર લાગી, અમે કોઈને કાંઈ નહીં કહીએ, અમારો પ્રાણ જાય તો પણ. નહીં બહેન, બહેનની રક્ષા માટે તો ભાઈ પ્રાણ આપે, બહેનો નહીં. જાઓ બહેના, ઘરે જાઓ. રક્ષાબંધનના દિવસે હું જરૂર આવીશ. ખમ્મા મારા વીરા. જાઓ વીરા, અમે તમારી વાત જોશું. જાઓ, જરૂર આવજો ભાઈ. હા બહેના. ના
બરાબર ધ્યાન રાખજે સાંભળો સાહેબ ચાપ હવલદાર સાહેબ અરે તું ચૂપ રે વીરો હજી સુધી કેમ ના આવ્યો અરે વીરાએ કહ્યું છે તો એ જરૂરથી આવશે આમ અધીરી કેમ થાય છે બેસી જા ચાલ મારી મરજી વગર તો અહીંથી ચકલુએ ના ફરકી શકે શું ચાલ હવા ખા અંદર હવાલદાર સાહેબ ચાપ Yeah.
તો ખરો શું કરે છે સાહેબ? ચોર ભાગી ગયો. હે, જેલ માંથી ભાગી ગયો? હા, જુઓ સાહેબ, જુઓ. લખમણ, હું તને પૂછું છું કે તારે હોવા છતાં એ કેવી રીતે ગયો? સાહેબ, આખી રાત ચોકી કરી હતી, મીટ માંડીને બેઠો હતો. તો એ જાય ક્યાં? એને જમીન ખાઈ ગઈ કે હવા મેં ઉડી ગયો? સાચું કહું સાહેબ, કઈક ગરબડ છે, પણ તમે ચિંતા ના કરો, હું એના આખા ખાનદાન ને ગોતી કાઢીશ. બેના, હું આવી ગયો છું. વીરા, વીરા, મને આવતો વીરા. પણ આટલો મોડો કેમ આવ્યો? તું નહીં બોલો. અરે, મોડા આવવાનું કારણ તું જવા દે અને ઝટ રાખડી બાંધ. હું નહીં બાંધું. નહીં બાંધે? નહીં. વિસાઈ ગઈ બેના? નહીં. જો આ શું કહે છે. ચંદા, બાંધે રાખડી? હું નહીં બાંધે. આવું ના કહેવાય? નહીં બાંધે? ના, ખરેખર નહીં બાંધે? તને મારા સમજે સમ, હવે તો બાંધવી જ પડશે ને. પણ જો હવે મોડો નહીં પડતો. હા બેના, હું પહેલા ગાંડી છે ને. લે. બોલો, હવે હું તમને શું આપું? માંગે એ બેન ન કહેવાય. એમ અમારા અંતરની આંગળી તો આજે સુખનો સૂરજ ઉગ્યો છે. આમ અભાગણી બહેનોના તો આજે નસીબ જ ખુલી ગયા. અરે બેના, આજથી તમ બંને બહેનોને કોઈ ભાઈ વિનાનું નહીં કહીશું. તમ બંનેના કોડ પૂરા કરવા એ મારી ફરજ જ નહીં, મારો ધર્મ પણ છે. તમ બંને બહેનોને રૂડો કર્યાવર કરી સાસરે વળાવું તો જ મને શાંતિ મળશે. વીરા, વીરા, શું વાત છે પોપટ, આટલી બધી રાખડી? આ ગામની બધી છોડીઓ મને રાખડી બાંધે છે. કોઈ મને બાયડો નથી બનાવતું. પોપટ, જો ત્યાં સામે જો ગોરી આવે છે. ગોરી? હાથમાં રાખડી લઈને. રાખડી? હા. બાત બાત પોપટ. અરે, ક્યાં ગયો પોપટ? હો જાય જા જા જા. મારી પાસે રાખડી બંધાશે. આ દીકરા, માની મમતાનો સોગંદ તોડીને તું મૃત્યુલોકમાં ગયો. માતેશ્રી, એ બદલ હું આપની ક્ષમા માંગુ છું, પરંતુ આજ રક્ષાબંધન છે. માની મમતાની તોલે તો જગતનો કોઈ પ્રેમ ના આવે માતેશ્રી, પણ બહેનના સ્નેહબંધનથી છૂટવું મુશ્કેલ છે. તો જે દિવસે જગતને જાણ થશે કે તું મનુષ્ય નહીં પણ નાગલોકનો નાગકુમાર છે, તે દિવસે શું થશે? હે ભોળાનાથ, હે ભગવાન, તું તો મારા આખા જીવનને જાણે છે. સુખ અને દુઃખમાં સદાય તારે શરણે આવીને મેં માથું નમાવ્યું છે. આ આખાની મૂડી ખૂટી જાય એ પહેલા એકને એક દીકરાની વહુનું મોડું દેખાડી દે પ્રભુ. એનો પોખણા કર્યા પછી તારી પાસે કઈ નહીં માંગુ પ્રભુ, કઈ નહીં માંગુ. અરે ચોર, ચોર, પકડો પકડો, મારું પાટી લઈ ગયો.
આવું છું. કેટલી બહાદુર છે બેટી તું. શું છે તારું નામ? ચંદા. ચંદા કેટલું પ્યારું નામ છે. નામની સાથે ગુણ પણ ભરેલા છે. જાઓ માજી, ઘરે જાઓ. સારું બેટા, સાચવીને જજો. હા સારું, હું ચાલી જઈશ બેટા. સુરજ. હા માં, બેંક મેં જઈ આવી. હા બેટા, પણ આજે તો ખરું થયું. શું થયું માં? પોલીસ કાતો ના કરી શકે ને, એવું એક બહાદુર છોકરીએ કરી બતાવ્યું. શું કર્યો? ગુંડો છે ને, અમારું પાકીટ તફડાવીને ભાગી ગયો હતો, પણ એ છોકરી આવી, પેલા ગુંડાને પકડ્યો, ખૂબ માર્યો અને મારું પાકીટ પાછું લાવી મને પાછું આપ્યું. કોણ હતી એ છોકરી? શું નામ હતો? ચંદા. ચંદા? તમને પણ ગમી ગઈ લાગે છે. ચંદા, ચંદા. શું છે? સાહેબ બોલાવે. કેમ? કેમ સાહેબ, પોલીસ થાણાને બદલે અહીંયા કેમ બોલાવી? તે માનું પાકીટ એ ગુંડાના હાથમાંથી બચાવ્યું, એનો આભાર માનો. તું માને પસંદ પડી ગઈ છે. સાહેબ, માની વાત છોડો, તમને શું પસંદ છે એ કહો. બધા દીકરાને એ જ પસંદ કરવું પડે જે માને પસંદ હોય. હા, સમજી ગઈ ને તું? ચંદા, આજે તું ઘરેથી નક્કી કરીને જ આવ્યો છું. શું? કે આશાના સટપણની વાત બાકી કરીને જાઉં. ખરેખર? પણ વીરા, પેલા ચંદાનું ગોત નહીં? પેલા તારું, પછી ચંદાનું. ચંદા, જરા જો તો કોણ છે. કોણ? હું સૂરજ. કોણ? સૂરજ. અરે સાહેબ, તમે ખોલું છું? હા ખોલતા બહુ વાર લાગી. આવો સાહેબ. નમસ્તે, કેમ છો? હું અહીંથી નીકળી રહ્યો હતો, થયો કે ચાલો મળતો જાઉં. હા બેસો ને સાહેબ. મારા માનવા પ્રમાણે આ ઘરમાં તમારા બે સિવાય કોઈ રહેતો નથી. પછી આ મરદાના પગરખા કોના છે? પગરખા? હા પગરખા. આ તો મારા ભાઈના છે. ભાઈ? હા. તમારે તો ભાઈ છે જ નહીં, પછી આ સંબંધ ક્યાંથી ફૂટી નીકળ્યો? એ તો મારા માસીનો દીકરો. હા માસીનો દીકરો? શું નામ છે એમનું? અચ્છા, ક્યાં રહે છે? પાતાલગઢ. અરે મને યાદ આવ્યું, મારે તો પોલીસ સ્ટેશન જવાનું છે. શું નામ કહ્યું તમે? નાગેન્દ્ર. નાગેન્દ્ર, નાગેન્દ્ર. ચાલો તો હું ચાલું. આવજો આવજો. હું તો ડરી ગઈ હતી. બેના વીરા, હવે શું થશે? થશે વળી શું, બધા સારા વાના થશે. આ જોડા રહી ગયા, તમે મને ચિંતા નહીં કરો. મને શંકા છે કે જેલમાંથી પલાયન થઈ ગયેલો માણસ, એના જોડા મેં ચંદાને ઘરમાં જોયા હતા, એ અગર ચંદાનો ભાઈ હશે તો જરૂર પકડાશે. જરૂર પકડાશે, એને પકડવું જ પડશે. નાગેન્દ્ર, શું આજ્ઞા છે માતેશ્રી? મારી લાખ મનાઈ કરવા છતાં તે મનુષ્ય સાથે સંબંધ બાંધ્યો. તું નથી જાણતો કે માનવી સાથે સંબંધ બાંધવો એ નાગલોકના નિયમની વિરુદ્ધ છે. માતેશ્રી, પ્રાણ બચાવનારનો ઉપકાર માનવો, ઈ જો પાપ હોય તો ઈ પાપની સજા ભોગવવા હું તૈયાર છું. તો તારી સજા એ જ છે કે આજથી તું કદી મૃત્યુલોકમાં નહીં જાય, અને જાય તો તને તારી માતાનો સોગંદ છે. માતેશ્રી, બેન. ચંદા, હું નદીએ જઈને હમણાં જ આવું છું. બેન, તારું એકલા જવું સારું નહીં. કેમ, શું થયું? નરાધમો ગીધની જેમ મીટ માંડીને રાહમાં બેઠા હોય. ચંદા, તારે ડરવાની જરૂર નથી. અરે જે બેનને વીર જેવા વીરલાનો સથવારો હોય એને ડરવાનું હોય? જા, તું ઘરની સંભાળ રાખ, હું હમણાં જ આવું છું. પણ કઈ નહીં, ઘરે જાઓ, હમણાં જ આવું છું. ચા. Thank you.
તારા રૂપ થી મારા હૃદયની આંખ સમાવ. અરે પાણીમાં માટી નાખવાથી કાદવ થાય અને તું તો કાદવમાં ઉગેલું કમળનું ફૂલ છે. આવ મારી બાહોમાં, મારા હૃદયની પટરાણી બનાવ. ચિતાને સોગંદ ખાઈને કહું છું, હું ત્રણેય ને જીવતા નહીં છું. બહેનાનો બદલો લઈશ. શાંત થઈ જા. વિરાથી વિખૂટી પડી, પણ તારો બદલો લઈશ હું. એ બેની મોત ની હારે લડી.
કરી છું કે મારી બેને શું ગુનો કર્યો હતો કે તે મારા જીવને છીનવી લીધી? કેમ આવું કેમ કર્યું? દીકરી, જીવન અને મરણ એ તો જગતનો નિયમ છે. વિધિના લખેલા લેખ તો ભગવાન પણ મટાડી શકતો નથી. તો પછી એ નરાધ મનો નાશ કેમ નથી કરી શકતો જેણે મારી બેનને શિહારે રમત રમી? કોણ હતા એ પાપિયા? અગર તું એમનું નામ જાણતી હોય પછી પોલીસમાં ફરિયાદ કેમ કરતી નથી? અરે, જેની ફરિયાદ પરમેશ્વરે ના સાંભળી એને પોલીસ જો સહાય કરવાની? નહીં દીકરી, હું મારા દીકરાને કહીને તારી બેનના ગુનેગારને જરૂર સજા અપાવીશ. ગુનેગારને સજા કરતા પહેલા સાબિતી જોઈએ, પુરાવા જોઈએ. માં સાબિતી અને પુરાવાનું બાનું કરીને ક્યાંક તું ચંદા સાથે અન્યાય તો નથી કરી રહ્યો ને? ચંદાને ન્યાય અપાવવા માટે તું આટલી બધી તલપા પર કેમ થાય છે માં? કારણ કે એ મને ગમે છે અને મારું એક જ સપનું છે દીકરા, કે એ મારે ઘેર વહુ બનીને આવે. ક્યાંક તારી વહુ બનવા માટે ચંદા કોઈ ચાલ તો નથી ચાલતી ને માં? ચાલ ચાલ તો ચાલી ગયો છે ગામનો માથા ભારે માન. હું ઠાકોર માનસિંહ. હા, તારી મૃત્યુ પામેલ બેનની થાપણ તરીકે જે મારી પાસે મૂડી હતી તે હું વ્યાજ સહિત પાછી આપવા માટે આવ્યો છું. તમે તકલીફ લીધી? હા, તને જો હવેલીએ બોલાવી હોત તો લોકો શંકા કુશંકા કરત, એટલે મારે જાતે જ આવવું પડ્યું. અરે, કેટલા કોળ હતા તારી બેનને તારા લગ્ન કરાવવાના. અરે, એને એમ હતું કે હું એને આ સાડી પહેરાવીશ, આ ઘરેણા પહેરાવીશ, પણ બિચારી બિચારી એ જોવા જ ન રહી. રડ નહીં ચંદા, રડ નહીં. હું જાણું છું કે તારી મોટી બેનના મૃત્યુના દુઃખને તે તારી મનની કોઈ અજાણી બખોલમાં કેદ કર્યું છે, પણ તારી વેદનાને હું નહીં સમજું તો બીજું કોણ સમજશે? હે, તું એમ ન સમજતી કે આ દુનિયામાં તારું કોઈ જ નથી? હું છું ને, તને તને કોઈ પણ ચીજ વસ્તુની જરૂર હોય તો તું મારી પાસે આવી જજે. તમે મારા પર ખોટી નજર રાખો છો. ખોટી નજર નહીં, અમી નજર. કે અમી નજર? અરે, તને કોઈ ચીજની કમી નહીં રહે, તું મારી રાણી થઈશ. અરે, ક્યાં તારું આ ઝૂંપડું અને ક્યાં મારો રાજમહેલ? રોજ રોજ આ ખેલ તમાશા કરવા અને પેટ ભરવું શું એ તને શોભે છે? ખેલ તમાશો? હા, અમે ખેલ તમાશો કરીએ છીએ, પણ પેટ ભરવા માટે, તમારી જેમ વાસનાને સંતોષવા માટે કે કોઈની બેન દીકરીને બરબાદ કરવા માટે ખોટા ખેલ કે કવતરા નથી કરતા, સમજ્યા? મારી સમજ શક્તિ માટે તને શંકા છે? સમજ તો હવે તને પડશે. તમે જાઓ છો કે બૂમો મારીને લોકોને ભેગા કરો? જાઓ અહીંથી. જાઉં છું, પણ એટલું યાદ રાખજે ચંદા કે તમે મારા રાજમહેલની ચાંદી ન બનાવો તો મારું નામ માનસિંહ નહીં. બેના. હા, તું વીરા. આશુ, તારી આંખોમાં આંસુ? ભાઈ, ઠાકોર માનસિંહ મારા પર કોડી નજર કરી છે. કુડી નજર? અને પણ તારા પર? કમેશ ની બેના, તારા પર કુડી નજર કરનારની આંખોમાં હું અંધારા પરોવી દઈશ. હું એને જાણું છું, મોટી બહેનના મોત માટે જેવો જવાબદાર છે એ ત્રણ માનો એક ઠાકુર માનસિંહ પણ છે. બેના, તું ગભરાઈશ નહીં, હું એનો બદલો જરૂરથી લઈશ. ગોરી તો ગોરી શું છે? બંગડી અપાવીશ, પાયલ અપાવીશ, સરસ મજાનો ચણિયો અપાવીશ. સામાન ને ફક્ત 10 રૂપિયા માં મળે છે. હા, મેળામાં ભેટ કૂપન છે, એમાં ઇનામ લાગે ને તો ચણિયામાં ટીવી મળે છે. ચણિયામાં? હું કામ
આમને ચણિયો ને ચણિયામાં ટીવી આપાવશે એ ગાવરી આ ભલે તને ટીવી આપાવે પણ એન્ટિના તો હું જ લગાવી મારા બકડીઓ ગૌરીને પટાવીને લઈ ગયો સાંભળો તો શું છે ઠાકુર માનસિંહ નું ઘર ક્યાં છે માનસિંહ હા માનસિંહ નું શું કામ છે મારે જરા અગત્યનું કામ છે અગત્યનું શું કામ છે એક છે રાજાની પાછળ સાપ છોડ્યો છે એ હવલદાર મે સાપ નથી છોડ્યો સાપ જ એની પાછળ પડ્યો છે હે સાપ એની પાછળ પડ્યો છે હવે તારા તારો જે કઈ બચાવ કરવો ને એ અમારા સાહેબ પાસે જઈને કરજે ચાલ પોલીસ સ્ટેશન હા ચાલ ચાલ તારા સાહેબ ને પણ જોઈ લઈશ ચાલ કેમ છે હવલદાર કેમ છે હવલદાર ને ફાલતુ સમજે છે ચાલ સાહેબ પાસે જઈને ઢીલી સાસ થઈ જઈશ સાહેબ આરોપી હાજર છે કેમ ચંદા ખેલ તમારો છોડીને લોકોને ડરાવવાનો નવો ધંધો ચાલુ કરી દીધો છે મેં શું કર્યું છે રાજાએ ફરિયાદ નોંધાવી છે કે તે એની પાછળ સાપ છોડ્યો છે ફસાઈ ગયા ને સાહેબ આજે તમે પણ ફસાઈ ગયા ને એ ચંદા સીધી રીતે વાત કર સીધી રીતે જ વાત કરું છું શું સાબિતી છે તમારી પાસે આજે તમે મને અહીં પકડી લઈ આવ્યા છો છે કોઈ સાબિતી સાપ અરીસામાં સાપ દેખાય પછી માણસ અને સાપ પાછું મારી પાછળ પડ્યો ચાલો
લીલા કાચ જો થઈને મરેલો પડ્યો છે. ગામના લોકો એમ કહેતા હતા કે ઝેરી નાગે એને ડંસ દીધો છે. જે સાપ રાજાને ડસ્યો છે એ સાપ ચોક્કસ આપણી પાછળ પડશે. નહીં લાખા, હું એવા સાપ સપોલેથી ડરતો નથી. મને ખબર છે કે રાજા મર્યો એના આગલે દિવસે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો હતો કે ચંદાએ મારી પાછળ સાપ છોડ્યો છે. પણ માણસના કહેવાથી જો સાપ માણસને મારી નાખતો હોય તો દુશ્મનને મારવા માટે માણસ સાપને જ પાડે આવા તોપગોળાને બંદૂકોનું સંશોધન જ ન થયું હોત. પણ આનો મેં એક રસ્તો વિચારી રાખ્યો છે. હું જઉં છું સાપને વશમાં રાખનાર એવા એક માણસ પાસે. લો સાહેબ, આ તમારી ચંદા. ચંદા ચંદા બબરલાલ. જી સાહેબ, જી સાહેબ. બેસ ચંદા, બેસ. હા, વાત જાણે એમ છે કે રાજાનું ગઈકાલે મોત થઈ ગયું. કોઈ સાપે એને દંશ દીધો છે. તું નિર્દોષ છે. કાલના વર્તન બદલ હું દિલગીર છું. આઈ એમ સોરી. ચાલ, હું તને ઘરે મૂકી દઈશ. નહીં નહીં, હું ચાલી જઈશ. શું વાત છે માં? હવે તો તું મારી વાત સાચી માનીશ ને દીકરા? શેની? કે ચંદાને પોલીસે સહાય ન આપી તો ભોળાના તેની ભેરા થયા ભીડ ભાંગવા, અને લાખાનું મોત થયું. દીકરા, ચંદા બહુ સારી છોકરી છે. એ ખરાબ છે એમ તો હું પણ નથી કહેતો. તો પછી આ તારી માની આંખ્યું ના દેવડા ઓલવાઈ જાય એ પહેલા એને વરમાળો પહેરાવીને મારે આંગણે લઈ આવ. એ તને પસંદ છે ને માં? હા બેટા, ખૂબ જ. તો બધા દીકરાને એ જ કરવું જોઈએ જે માને પસંદ હોય. મારો દીકરો. હા
કેમ સાહેબ ફરી મને આ બગીચામાં શું કરવા બોલાવી? એટલા માટે કે તમે એવો ગુનો કર્યો છે જેની સજા જેલમાં નથી ભોગવવાની. તો શું મને કાળા પાણી સજા કરવા માંગો છો? નહીં, આ વખતે સજા હું નહીં, મારી માં કરવા માંગે છે. માં? મેં શું ગુનો કર્યો છે? એ તમને પોતાના ઘરમાં કેદ કરવા માંગે છે. સલામ ગોરા ગાલ ને સલામ, તારી આંખ ને સલામ ગોરા ગાલ ને સલામ. લૂંટી રેલ ઢોરે ગોરી મને ખુલ્લે સલામ ગોરા ગાલ ને સલામ. તારા રંગ ને સલામ, ઓ તારા અંગ ને સલામ, તારા રંગ ને સલામ. લૂંટી રેલ ધોરે ગોરી મને ખુલ્યા સલામ ગોરા ગાલ ને બાપજી. પ્રણામ. તમે અમારી પર કૃપા કરો. અરે
ચંદ્રામની છોકરીઓની પાછળ સાપ છોડ્યો છે અને અમે હેરાન હેરાન થઈ ગયા છે. આનો કોઈ ઉપાય કરો. ઓમ નાગોતાભ્ય નમઃ. ઓમ તક્ષક દેવતાભ્ય નમઃ. ઓમ વાસુકી દેવતાભ્ય નમઃ. જોયું માનસિંહ, આ નાગ હું જયારે જેને કહું એને દર્શ દે છે. આવો નાગ કુમાર. તો બાપજી તમે તમારા નાગ દેવતાને હુકમ કરો કે ચંદાને દંશ દે. ઓમ નાગોતાભ્ય નમઃ. ચંદા દંશ, ચંદા દંશ, ચંદા દંશ. ચંદા, આજે આટલો ઠાટમાટ કરીને કોની વાત જોઈ રહી છે? મારા વીરાને. એ જરૂર આવશે. એટલે ભાઈ સાહેબની વાત જોઈ છે કે તારો ભાઈ આવશે અને પોલીસ સાહેબ હારે તારા હાથો વાળ આખું કરશે. પ્રણામ માતેશ્રી, મને આશીર્વાદ આપો કે હું મારી બહેનના મૃત્યુનો બદલો લઈ શકું. દીકરા, તું જે મૃત્યુનો બદલો મૃત્યુથી લેવા માંગે છે તેને કારણ તું પોતે મૃત્યુનો માર્ગે જઈ રહ્યો છે. માતેશ્રી, હું જેના વચને બંધાણો, મેં જેને મારી ધર્મની બહેન કહી, એ બહેન માટે મને મૃત્યુ પણ આવે તોય પરવા નથી. પણ હું તને એ માર્ગે નહીં જવા દઉં. દીકરા, વિધાતાની વિધિની વિરુદ્ધનું કામ તું કરી રહ્યો છે. તે મૃત્યુલોકના માનવીને મારીને દેવલોકના નિયમને તોડ્યો છે. મારી બહેનના મૃત્યુનો બદલો લેવા દેવલોકના તમામ નિયમો તોડી નાખીશ. તો ઠીક છે, હું પણ જોઉં છું કેમ તું નાગલોકની બહાર જાય છે. માતેશ્રી, આજથી તું કેદ છે. નાગલોકની બહાર નીકળવાની કોશિશ કરીશ તો તને નાગલોકની આણ છે. માતેશ્રી, મને મુક્ત કરો. માતેશ્રી, માતેશ્રી. કાલના શુભ દિવસે ચંદાનો ભાઈ આપણે મળવા આવશે. સારું, હું એમની રાહ જોઈશ. સાંજ થવા આવી. આજે ભાઈબીજ છે, જે ચંદાનો ભાઈ હશે તો એ જરૂર આવશે. મને વિશ્વાસ છે એ જરૂર આવશે. મને પણ વિશ્વાસ છે કે એ જરૂર આવશે. હું પણ એની વાટ જોઉં છું. માતેશ્રી, આજે રક્ષાબંધન છે, મને જવા દો. હું આપને વિનંતી કરું છું. આ અશક્ય છે. મને કઈ જ નહીં થાય. હું વચને બંધાયેલો છું. રાખડી બંધાવીને હું તરત પાછો આવીશ. મને જવા દો. એ રાખડી કરતા મને તારી જિંદગી વધારે વાલી છે. માતેશ્રી, મને કઈ નહીં થાય. વીરા, તું આવી ગયો. બેટા સુરજ. હા હા, ઓકે ઓકે, સમજી ગયો. હા જો બેટા. હા માં. આહાર તને કેવો લાગ્યો? બહુ સરસ. પણ કોને માટે? કેમ કોના માટે? અરે મારી વહુ માટે. વહુ માટે? હા તો વહુ માટે. સાહેબ, ચંદાબેન ને સાપ કાઢ્યો છે. એ ભૂલી ગયા. ભવની અભવની ઓળખાણ અરે આવતે ભવ કે શું એ વિપ્રીત્યુના હે પરમાણ અરે રે ભવો ભવ ભેળા રે શું એ વિપ્રીત્યુના પ્રીત્યુના હે પરમાણ અરે રે ભવો ભવ ભેળા રે. સાહેબ, સાહેબ, સાહેબ.
માતાજી ની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. એમને એટેક આવ્યો છે. આવી ગયો છું બેના. આ શું કરો છો ભાઈ? અરે છોડો, મને રહેવા દો, છોડો. મારી બેનની ચિતામાં આગ ન લગાવું, એ જીવે છે. જોજો હમણાં આંખો ખોલશે. નહીં, હું તને નહીં જવા દઉં, નહીં જવા દઉં. એ બેનને તું નરાધમોએ મારાથી છીનવી લીધી, અને હું તને અરે તમારા દીકરી ખૂટી નહીં પડવા દઉં બહેના, નહીં પડવા દઉં. અરે આજે તો મારે જમરાજ જોડે જીત કરવી પડી તો હું જીત કરીશ. અરે ભાઈ, જમડા અરે જીત ન હોય, મશાને ગયેલા મરદા કદી પાછા ન. મારી બેન જરૂર જીતી થશે. હા, મારી બેન જરૂર જીતી થશે. અરે જેને પણ આનો જીવ લેવાની કોશિશ કરી છે એને પાછા આવી બેનનું છેરને પાછું ચૂસવું પડશે. ભોળાનાથ, હું કોશિશ કરું છું. અરે તને ચિતા પર ચઢાવનાર તો સળગી ને રાખ થઈ ગયો છે. જો લે, હવે ઝટકર રાખડી બાંધ. ગુનેગાર ને હાથ માં રાખડી નહીં, હથકડી હોય. સુરજ, સુરજ આ તો શું કરે છે? આ મારો ભાઈ છે. હું કેટલા દિવસ થી આની શોધમાં હતો. ચાલ. હીરા, હીરા. સલામ સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, મારે ભાગવું હોય તો હમણાં ભાગી શકું છું, પણ નહીં, મારા ભાગવાનો ભેદ હું તમને કોઈ દિવસ નહીં બતાવું. અરે ભલ ભલાના ભેદ ને ભાગી નાખ્યા છે, જોઉં છું કે હવે ભાગી ભાગીને ક્યાં ભાગશે. સમજો, ધ્યાન રાખ. એ શું છે તારા ભાગવાનો ભેદ? મને બતાવ ને. નહીં બતાવે? આ જેલની કોટડી છે, તારા બાપનું ઘર નથી. હું એ જોઉં છું કે તું અહીંથી કેવી રીતે ભાગે છે. શું સમજ્યો? હા, જોજે તો ખરો. આ પકડીને બેઠો જો. લે, એમ તો બહુ ડાયો છે, કઈ ભાગે એવો નથી. અરે ક્યાં ગયો? ઓ સુરેશ સાહેબ, ચોર ભાગી ગયો.
ગયો સુરત સાહેબ, સુરત સાહેબ ચોર ભાગી ગયો સુરત સાહેબ. માં તો હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબને કહીને મારા વીરાને છોડાવી દો. આ અશક્ય છે સુરજ. તારો ભાઈ ગુનેગાર છે અને જ્યાં સુધી એ ગુનાની કબૂલાત કરીને સજા ન ભોગવે ત્યાં સુધી એને છોડવો બહુ મુશ્કેલ છે. ઠીક છે, જો તમારી જીદ હોય તો મારો પણ તમને લલકાર છે કે મારા વીરાને કેદ કરવાની તો કોઈની તાકાત નથી. સાહેબ સાહેબ, નાગેન્દ્ર ફરી જેલમાંથી ભાગી ગયો છે. ફરી ભાગી ગયો ચંદા. માનસિંહ માનસિંહ, ગજબ થઈ ગયો. શું થયું લાખા? અઘોરી એ જે સાપને મોકલ્યો હતો એ સાપ તો ત્યાં નહીં મરી ગયો, હવે આપણું શું થશે? ડર નહીં લાખા, ડર નહીં. એ ગોરી, શું છે? કઈ નઈ કઈ નઈ. તમે કયા ગામના ગોરી છો? અમે ગોંડલ ગામના ગોરી છે, પણ તમારે શું કામ છે? કઈ નઈ, અમે તો પારકાને પોતાના કરીએ છીએ અને બહુ બહુ ના ભેરું થવા માંગીએ છીએ. પણ મારા બાપુ તો જમ જેવા છે. તારા બાપુ શેર હોય ને તો અમે સવા શેર છીએ. અમે પણ કાદુ મકરાણી ને જોગીદાસ કુમાર ની જેમ જો બારવટે ચડીએ ને હે તો ખરા ખરી નો ખેલ જામે. હા હાલો પકડો, મારે તો શેતલ ની ખાતે નાઈને માં ખોડિયલ ની પૂજા કરવાની છે. હું તો આ ચાલી. આ શું પકડાવી દીધું હાથમાં? અરે મારી ગોરી, એ ગોરી, એ ગોરી, એ ગોરી. એમ તો અમે પણ દાદા ખેતરપાર ની પૂજા કરીએ છીએ, આપણે બંને તો દિવાલ દેવા જેવા સંત કહેવાઈએ. એ ગોરી, તમે કહેતા હો તો આપણે માયક સ્તંભ ખોડાવીએ અને ભગવાન શ્રી કૃષ્ણ નું નામ લઈને આપણે બંને એક થઈએ. મારી તો તમારી સાથે લગ્ન નથી કરવા. લગ્ન પછી તમે રોજ દંડો પાડો તો? અરે ગાંડી, આ દંડો તો કામણકારો છે, તારા જેવી ગોરી ને મારવા માટે નહીં. આટલો મોટો દંડો? ના ના, મને તો બીજી આવે. એ ભગવાન, આ ગામની બધી છોડીઓ આ દંડા થી ડરશે તો આ પોપટીઓ આખી જિંદગી વાંધો રહી જશે. એ ગોરી, હું આવું છું. મારું દંડો કામણ કરો, જોઈ લે મારું દંડો.
खबर क्यों अक्कड़ रे पर से खबर क्यों अक्कड़ रे તમે ત્રણેય મળીને મારી બહેનને મરવા માટે મજબૂર કરી હતી આરામખોર ભાગી ભાગીને ક્યાં જઈશ Ah, 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 ah
મારો ડસ્યો પાણી પણ નથી માંગતો લાખા. માનસિંહ, હવે તારો વારો. માનસિંહ, તારો બીજો સાથી લાખા પણ એમ લોક પહોંચી ગયો છે, હવે તારો વારો. તારો વારો. મારો? મારો? હા, તારો વારો. તારો બીજો સાથી પણ ગયો, હવે હવે મારો વારો. મારો વારો. મારો વારો. નહીં. મારો ચમત્કાર, ડરવાની જરૂર નથી. અહીંયા સાપ તો શું, સાપ નું બચ્ચું પણ નહીં આવે. મારો મંત્ર નિષ્ફળ. ઓ, મને લલકારનારા કોણ છે? મારી સિદ્ધિ અધૂરી, મારી શક્તિ ખતમ થઈ ગઈ. ભાગી ભાગી ગયા. જાદુગરી ચંદા છે ને, એ જ સાપ છોડે છે અને મારા મિત્રોને આવી રીતે મારી નાખ્યા છે. કદાચ તમે જાદુગરી ચંદાના પ્રેમમાં તો નથી પડ્યા ને? માનસિંહ, મોડો સમયને વાત કરો. જે આ વાત તાજી નીકળશે તો હું ચંદા જરૂર ગ્રેફતાર કરીશ. કરવી જ પડશે, કારણ કે તમે જઈ શકો છો. કારણ કે ચંદાના પ્રેમમાં ભલે તમે પડ્યા હો તો એને ગ્રેફતાર કરવી જ પડશે. કરવી કરીશ, ચોક્કસ કરીશ. ચંદા, હવે મારે ફક્ત બે જ કામ કરવાના બાકી છે. કયા? એક તો તને વાજતે ગાજતે સાસરીએ વળાવી, અને બીજું માનસિંહથી મોટી બહેનના મોતનો બદલો. ધન્ય છે તારી પ્રીતને. જોજે, આપણા પ્રીતની કોઈને ખબર ન પડે, નહીં તો તું જાણે છે ને. કોઈને નહીં થાય. કોણ? જો તો કોણ છે? સુરાજ. કોણ છે? ચિંતા ના કર, એની પાછળ જા. ચાંદ
જાદુગરની છે તે મારા પર પણ જાદુ કર્યો છે ન જાણે કેટ કેટલા પુરુષો પર જાદુ કર્યો છે ઠાકુર માનસિંહ તને જાદુગરની કહી હતી પણ તું તો એના કરતા એક આગળ વધી ગઈ તું એક ચારિત્રહીન સ્ત્રી છે નહીં સુરજ નહીં અરે કાનેથી સાંભળેલી વાતો કરતા નજરેથી જોયેલું વધારે સત્ય હોય છે તો આ સત્ય પણ આજ મેં મારી નજરે જોયું છે તમારી નજરે સુરજ મારા ચરિત્ર પર શંકા કરતા પહેલા તમે મને સાફ સાફ કહો કે તમે શું જોયું છે મેં તને એક પરાયા પુરુષ સાથે પ્રીતની વાતો કરતા સાંભળી છે એનાથી વધારે સાબિતી તારે શું જોઈએ નહીં સુરજ તમારી કઈ ગેરસમજ થાય છે એ તો મારો ભાઈ છે અરે જા ભાઈ વાલી હવે તારા જાદુ મારા પર નહીં ચાલે હું જાણી ગયો છું હવે હું તારા વશમાં નહીં આવું રાજાના મોતમાં પણ તારો જ હાથ હતો અને લાખાના ખૂનમાં પણ તું સંડોવાયેલી છે માનસિંગે કરેલી વાત હકીકતમાં પલટાઈ ગઈ માનસિંગ 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 તમને મારા કરતા એના પર વધારે વિશ્વાસ છે અરે માનસિંગે કરેલી વાત હકીકત નથી હકીકત હું તમને બતાવું ચાલો મારી સાથે જો સુરત જો આ એક જગ્યા છે જ્યાં મારી બેન ના આશાના સપના રોવાઈ ગયા ત્રણ ત્રણ રાક્ષસોએ મારી બેન ના પવિત્ર દેહ ને કલંકિત કરવાની કોશિશ કરી હતી બિચારીએ ના જાણે કેટલી ચીસો પાડી હશે પણ ત્યારે ત્યારે એની ચીસો ન તો આ સમાજે સાંભળી ન તો તમારા કાન ના કાન સુધી પહોંચી ફક્ત એક જ વ્યક્તિ સુધી એની ચીસો પહોંચી અને એ હતો મારો વીરો પણ તું ફરિયાદ કરી શકી હોત ફરિયાદ ફરિયાદ કરવા આવી હતી પણ એ વખતે તમે મારી પાસે સાબિતી માંગેલી એ વખતે કદાચ તમે એ લોકોને સજા આપી હોત તો આવા કાળા કામો કરવાનું છોડી દેત ને મારી બેન તો માટે ન મરે તો એનો અર્થ એ નથી કે કાયદો પોતાના હાથમાં લઈ લો સજા કરવાનું કામ કાનૂનનો છે કાનૂન 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 અરે બળાત્કારમાં મરેલી એક અબળા તમને ક્યાંથી સાબિતી આપશે અને તમને સૌથી વધારે વિશ્વાસ છે જેના પર એ માનસી બત્રણ માનો એક છે જેને મારા વીરાએ નજરે જોયો છે અરે ધરતી અને આપના સંબંધની સાબિતી ન હોય માની સંતાન પ્રત્યેની મમતાની સાબિતી ન હોય ઉગતા સૂરજ અને ઢળતી સંધ્યાની સાબિતી ન હોય એક બેન ભાઈના સંબંધની સાબિતી ન હોય પણ તમારા કાનૂનને દરેક વાતની સાબિતી જોઈએ છે ઠીક છે તો આજે તમને હું એ પણ સાબિત કરી બતાવીશ પણ સાબિતી તારો ગુસ્સો શાંત થઈ ગયો હોય તો હું જાઉં કહેના ચંદાનો ભાઈ નાગેન્દ્ર છું આજે શું કરી હવે હું ફરી ભાઈ વગર રીતે જઈ એના કરતા ભગવાન મને ઘીનું લીધી હોત તો શું વાત કરે છે હા સુરજ હવે મારો ભાઈ કાલ સવારનો સુરજ નહીં જોઈ શકે હું નાગલોકનો જીવ છું હું નાગેશ્વર તક્ષકના વચને બંધાયેલો છું જો હું મારું ભેદ આ મારી બહેન સિવાય મૃત્યુલોકના કોઈ પણ બીજા માનવી સામે ખોલીશ તો હું બીજા દિવસનો સૂર્યોદય નહીં જોઈ શકું ઇન્સ્પેક્ટર સાહેબ સૂર્યોદય થતા પહેલા હું બે કામ કરવા માંગુ છું મારી આ બહાલ સુઈ બહેનના હાથ પીળા કરી એને પાણીતર ઉડાવવા માંગુ છું ચંદા હવે હું માનસિંગ ને જોઈ લઈશ અરે આવ સુરજ આવ આજે કઈ પૂર્વ દિશાની જગ્યાએ પશ્ચિમ માં ગયા છો ને તમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યા એટલે હું રાજા અને લાખાને મોતની તપાસ કરવા આવ્યો છું હું જે પૂછું એનો જવાબ આપજો
બોલો બોલો, હું તમારી શું સેવા કરી શકું? ઠાકોર સાહેબ, હા, નદી કિનારે એક છોકરી નાવા ગઈ હતી, નામ હતું એનો આશા, તમે જાણો છો? ના. એની પર 3 જણાએ બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. છોકરીએ પોતાને બચાવવા માટે આત્મહત્યા કરી, તમે જાણો છો? ના. એક નાગ આવ્યો અને 3 જણા જોઈને ભાગી ગયા, તમે જાણો છો? ના ના ના, હું કઈ જાણતો નથી ઇન્સ્પેક્ટર. તમે જૂઠું બોલો છો, એ 3 માં તમે એક હતા, બોલો. હા ઇન્સ્પેક્ટર, આ વાત તદ્દન ખોટી છે. તમે જો એમ સાબિત કરવા માંગતો હો કે ગુનેગાર છું, તો એ વાત તદ્દન ખોટી છે. સબૂત નથી એટલે તો પૂછવા આવ્યો છું, પણ એ ન ભૂલતા કે કાનૂન હાથ બહુ લાંબા હોય છે. જે કઈ સત્ય હોય એ જણાવી દો અને પોલીસ ને તાબે થઈ જાઓ, નહીં તો કદાચ તમારા હાલ પર રાજા અને લાખા જેવા ન થાય. એનું ધ્યાન રાખજો એટલે તમે ચેતવવા આવ્યો છું સાહેબ. સૂરજ, એટલું યાદ રાખજે કે તારો સૂર્યાસ્ત થતા હવે જરા પણ વાર નહીં લાગે. પ્રણામ માતેશ્રી. આયુષ્યમાન ભવન. આયુષ્યમાન ભવન આશીર્વાદ ના આપો માતેશ્રી, કારણ કે આજે આપણો છેલ્લો મેળાપ છે. છેલ્લો મેળાપ? એટલે શું મૃત્યુ રોગના માનવીને જાન થઈ ગઈ? બહેનાના સુહાગને બચાવવા માટે. માં કરતા તને ધર્મની બહેન વધારે વાલી લાગી? જે માએ આટલા જતન કરી મોટો કર્યો એ માએ તારું મૃત્યુ જોવું પડે? મૃત્યુ તો નિશ્ચિત છે માં. મૃત્યુ તો મૃત્યુ લોકમાં જાય તો નિશ્ચિત છે, અને હું તને કદાપી મૃત્યુ લોકમાં નહીં જવા દઉં, અને જાય તો તને તારી માની આડ છે. માતેશ્રી, બહેના, આજે શું કર્યું માં? ઠાકોર સાહેબ, ચંદાના લગ્ન સુરત સાથે નક્કી થયા છે. ચંદાના લગ્ન સુરત સાથે નક્કી થયા છે? હા સાહેબ. એ ચંદાનો હું ચંદ્રોદય કરીશ. જાઓ એને ઉઠાવી લાવો જૂના ખંડેરમાં. સાહેબ 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 સાહેબ, તું જવાબ બદલાવ, જલ્દી ચાલો. ચંદાને ગુંડા ઉપાડી ગયા છે. હા, મારી સાથે. ચંદા, અરે ચંદા, યાદ છે મેં તને એક વાર કહ્યું હતું કે તને મારા મહેલ ની ચાંદી બનાવીશ. આજે આજે તને મારા હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન કરું. અહીં અહીં તારો સૂરજ કેનો કાનૂન કામ નહીં આવે. માનસિંહ, કાનૂન ના હાથ જ્યાં ટૂંકા પડે છે દ્રૌપદી ના ચીર ખેંચ્યા હતા, પણ ત્યારે કૃષ્ણ એના ચીર પૂર્યા હતા. તું એમ નહીં માનતો કે મારો નાગ ભાઈ તને જીવતો જવા દેશે? તારા ભાઈ શું છે બંધાયો હું પણ પ્રાણ
Thank you.
Ha ha ha!